માંડવીમાં આરોગ્ય ક્ષેત્રે છેલ્લા 3 દાયકાથી નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીના ઉપક્રમે તાજેતરમાં 27-28 ઓક્ટોબરના નેચરલ થેરાપીનો 2 દિવસીય નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. દર્દીઓને સારવાર માટે ખાસ મુંબઈથી માંડવી આવેલા TCM માસ્ટર રશ્મિન કેનિયાએ દીપ પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે નેચરલ થેરાપીની સારવાર ઘૂંટણ, પીઠ, સાંધાના દુખાવા માટેની વિશ્વની સૌથી ઝડપી પીડામાં રાહત આપનારી થેરાપી છે. આ સારવાર 100% સુરક્ષિત છે અને આ સારવારથી કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી. આ સારવાર 6 અઠવાડિયાની છે અને આ સારવારથી 90% આરામ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે TCMની સારવારથી માઇગ્રેન, વટિંગો, ગરદન, કોણી, કમર, સાઇટિકા, ખભા, ઘૂંટણ, નિતંબ, પગની ઘૂંટી, પગની એડી અને સ્લિપ ડિસ્કમાં ફાયદો થાય છે. પ્રમુખ સ્થાનેથી સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જનકલ્યાણ હોસ્પિટલમાં ટૂંક સમયમાં જ અદ્યતન ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવાની ઘોષણા કરી હતી. આ પ્રસંગે નાગલપુરના મહેશભાઈ કલ્યાણજી છેડા તથા મોટી રાયણના નેમચંદભાઈ ભવાનજી પટેલ શાહ અને શાંતિલાલ ખીમજીભાઈ છેડાએ 30 વર્ષથી માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી લોકોની ખરા અર્થમાં સાચી સેવા કરી રહી છે તેમ જણાવ્યું હતું. 2 દિવસીય આ મેડિકલ કેમ્પનો માંડવી અને આજુબાજુના ગામોના કુલ 91 દર્દીઓએ લાભ લીધો હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. આ કેમ્પમાં સંસ્થાના ડોક્ટર ભાવિનભાઈ રાઠોડ અને ડોક્ટર જયેશભાઈ મકવાણા સહયોગી રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી શ્રી અરવિંદભાઈ શાહે કરેલ હતું, જ્યારે સહમંત્રી મહેશભાઈ કંસારાએ આભાર વિધિ કરી હતી. કેમ્પને સફળ બનાવવાના સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, મંત્રી અરવિંદભાઈ શાહ, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, ખજાનચી શ્રી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, ટ્રસ્ટી દિનેશભાઈ શાહ અને અશ્વિનભાઈ શાહ, ડોક્ટર જીનલબેન આથા અને હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.